हिमालये समारम्भ्यं यावत् इन्दुशेखरं त्वमदेव निर्मितं देश हिन्दुस्तान प्रचक्षते। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम्। वंदे मातरम्। आज नो दिवस ये आजादी का अमृत महोत्सव नो अवसर छे। आज नो अवसर ये राष्ट्र पर्व नो अवसर छे। आज नो अवसर सम्मान नो अवसर छे। अने आज नो अवसर गर्व नो अवसर छे। कारण के आजना दिवसे अपना राष्ट्र ने स्वतंत्रता प्राप्त थई ने 75 वर्ष पूर्ण थया छे। जेना फलश्रुति रूपे आ वर्षे एक राष्ट्रीय अभियान ना रूप में हर घर तिरंगा ए अभियान चलावी ने दरेक व्यक्ति दरेक नागरिक पोताना घरनी उपर तिरंगो फरकावे અને રાષ્ટ્ર માટેનું એક સન્માન વ્યક્ત કરે એ ભાવનાને ધ્યાનમાં રાખીને એક રાષ્ટ્રીય અભિયાન આ વર્ષે ચલાવવામાં આવ્યું છે। જે રાષ્ટ્રને માને છે, જે રાષ્ટ્રને સન્માન આપે છે, તેવા તમામ નાગરિકોએ 3 દિવસથી 13, 14 અને 15 પોતાના ઘરની ઉપર તિરંગો ફરકાવીને રાષ્ટ્રને સન્માન વ્યક્ત કર્યું છે। ઘણા એવા પણ હશે કે જે આજથી તિરંગો ફરકાવશે, પણ ઘણા એવા પણ હશે કે જે કદાચ ફરકાવે અને ન પણ ફરકાવે, બીજા ફરકાવ્યો એટલે અમારો આવી ગયો એમ સમજી લે। તો હું એટલું જ કહેવા માંગુ છું કે ઘર ઘર તિરંગો ફરકાવીને રાષ્ટ્રને જે સન્માન આપવાનું છે, તો તેની સામે ફક્ત આપણા 75 વર્ષનો સ્વતંત્રતાનો ઇતિહાસ નથી, પણ જો વિચાર કરવામાં આવે તો અંગ્રેજો થકી આપણી ગુલામી 200 વર્ષ ચાલે, પણ એનાથી પણ આગળ જવામાં આવે તો આપણા ભારતવર્ષ ઉપર અનેક આક્રાંતાઓએ આક્રમણ કર્યા, આપણા ભારતવર્ષને લૂંટવાની કોશિશ કરી, આપણું દમન કરવાની કોશિશ કરી, અને અલગ 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 દેશમાંથી આક્રાંત આવતા ગયા અને આપણી સંસ્કૃતિ, આપણા વિચાર, આપણી સમૃદ્ધિને દબાવવાનો પ્રયત્ન થવામાં આવ્યો। તો એ રીતે જો જોવા જાય તો આ ગુલામી ફક્ત 200 વર્ષની નથી, પણ આ સંઘર્ષની ગાથા એ 200 વર્ષથી પણ અધિક, એટલે 1000 વર્ષની હોવી જોઈએ। તો 1000 વર્ષથી આ સંઘર્ષ ચાલુ હતો, પણ જ્યારે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો આવે છે ત્યારે ક્રાંતિકારીઓ અને શાંતિકારીઓ આ બંને આંદોલન કરીને પોતાના જીવના બલિદાન આપીને ઘણી બધી એવી માતાઓ છે કે જેણે પોતાના બાળકોને ખોયા છે, ઘણી બધી બહેનો એવી છે કે જે વિધવા થઈ, ઘણા બધા વંશ એવા છે કે જે સમાપ્ત થઈ ગયા, પણ અંતે એ બધાના બલિદાનને કારણે આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત છે। તો આ બલિદાનને ધ્યાનમાં રાખીને 75મા વર્ષને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ ઘર ઘર તિરંગા ફરકાવવો જોઈએ અને રાષ્ટ્રને આઝાદી તો મળી તનથી મનથી અને ધનથી, પણ હવેનો જે સમય ચાલુ થયો છે તે વૈચારિક ક્રાંતિનો સમય છે, ડિજિટલ ક્રાંતિનો સમય છે, અને જે પણ આવા અભિયાન હોય તેમાં તન મન અને ધનથી જોડાઈને આપણા રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા તરફ આપણે આગળ લઈ જવું જોઈએ। કારણ કે સ્વચ્છતા અભિયાન એક વિચાર ક્રાંતિ છે, બેટી બચાવો અભિયાન વિચાર ક્રાંતિ છે, દરેક વ્યક્તિ શિક્ષિત થાય એ અભિયાન વિચાર ક્રાંતિ છે, આખા વિશ્વની અંદર અને આપણા રાષ્ટ્રની અંદર દરેક જગ્યા પર વૃક્ષારોપણ થાય એ વિચાર ક્રાંતિ છે, અને આવી વિચાર ક્રાંતિ શૈક્ષણિક રીતે, ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે અને આર્થિક રીતે પણ થતી જાય અને આપણું વિશ્વ વિજ્ઞાનની દ્રષ્ટિથી આગળ વધીને રાષ્ટ્રગુરુ બને એવા પ્રયાસ હવે દરેક નાગરિકે નાના બાળકથી લઈને મોટા સુધી તમામે કરવા જોઈએ અને એ પ્રયાસની અંદર સમર્થન આપવું જોઈએ। માટે જ્યારે આપણે 75મો આઝાદી દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજના દિવસથી જે સંકલ્પ કરીએ કે વ્યસનનો અમે ત્યાગ કરશું,
અને ફેશન વિચારીને કરું અને જે સ્વતંત્રતા અમને મળી છે એ સ્વતંત્રતાનો ઉપયોગ અમારા રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા પાછળ અમે કરશું એવા સંકલ્પો સાથે આજે આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ। તો આજે મારે એટલું જ કહેવું છે કે જો કોઈનો તિરંગો ફરકાવવાનો બાકી હોય તો ફરકાવે, રાષ્ટ્રને માન આપે, રાષ્ટ્રગીતને માન આપે, રાષ્ટ્રગાનને માન આપે અને આપણી સંસ્કૃતિને માન આપીને આખા વિશ્વની અંદર એક સંગઠન સાધીને માનવતાનો પ્રચાર અને પ્રસાર જે આપણી સંસ્કૃતિ છે તે પ્રમાણે આપણે કરતા જઈએ અને આપણા રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવીએ। માટે વધુ ન કહેતા રાષ્ટ્રધ્વજના ચરણોમાં મારી ભાવનાનું અર્પણ કરું છું અને એટલું જ કહું છું કે કુછ નશા તિરંગે કી શાન કા હૈ, કુછ નશા માતૃભૂમિ કી આન કા હૈ, હમ ઘર ઘર ફહરાયેંગે તિરંગા, હમ ઘર ઘર ફહરાયેંગે તિરંગા, ક્યુંકિ કુછ નશા હમારે હિન્દુસ્તાન કી જાન કા હૈ। તો આ રીતે રાષ્ટ્રધ્વજના ચરણોમાં અર્પણ કરું। આજે અહીં ઉપસ્થિત જે તમામ મહેમાનો અહીંયા પધાર્યા છે, ગામના સરપંચશ્રી, પંચાયતના તમામ સદસ્યો, અમારા દેવસર ગામના તમામ વતનીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ, આ બધાને 75મા આઝાદી વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા, બધાને ખૂબ ખૂબ બધાઈ અને આખું વર્ષ, આજનો દિવસ આખું વર્ષ સૌનું મંગલમય રહે એવી કામના મા ભગવતીના ચરણોમાં, ભારત ભૂમિના ચરણોમાં અને રાષ્ટ્રધ્વજના ચરણોમાં કરું છું। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ।